વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4માં ગણિતની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 8 ગાડુ અને પૈડુ એનું સોલ્યુશન જોવાનું છે. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. તો ચાલો ભણીએ. એમાં પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના જવાબ હા અથવા નામો આપો. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ, શું ફૂટપટ્ટી અને પેન્સિલ દ્વારા વર્તુળ દોરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, ફૂટપટ્ટી અને પેન્સિલ વડે આપણે વર્તુળ દોરી શકતા નથી. બીજું છે, શું એક વર્તુળને એક કરતાં વધુ કેન્દ્ર હોઈ શકે? તો ના, કેમ કે વર્તુળ હોય એને એક જ કેન્દ્ર હોય છે. તો ના, બરોબર. ત્રીજો પ્રશ્ન, શું વર્તુળમાં એક કરતાં વધુ ત્રિજ્યા દોરી શકાય? તો હા, વર્તુળમાં એક કરતાં વધુ ત્રિજ્યા દોરી શકાય. ઘણી બધી ત્રિજ્યાઓ આપણે દોરી શકીએ છીએ. શું વર્તુળની બધી ત્રિજ્યાનું માપ સરખું હોય છે? તો આપણે કહીશું હા, કેમ કે વર્તુળની બધી ત્રિજ્યાનું માપ સરખું જ હોય છે. શું એક વર્તુળમાં એક જ વ્યાસ દોરી શકાય? તો આનો જવાબ ના આવશે વિદ્યાર્થી મિત્રો, કેમ કે વર્તુળનો વ્યાસ એક ના દોરી શકાય. વર્તુળમાં આપણે અસંખ્ય વ્યાસ દોરી શકીએ છીએ, બરોબર. એના પછી પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા, એક વર્તુળમાં એક જ ખાલી જગ્યા હોય છે, તો શું હોય છે? એક કેન્દ્ર, બરોબર. એના પછી એક વર્તુળમાંથી ખાલી જગ્યા અર્ધ વર્તુળ બને છે. તો કેટલા અર્ધ વર્તુળ બને? તો કોઈ એક વર્તુળ હોય તો એમાંથી 2 અર્ધ વર્તુળ બને છે. ત્રીજું, વર્તુળ પરના બધા બિંદુઓ ખાલી જગ્યાથી સમાન અંતરે હોય છે. વર્તુળ ઉપરના જે બધા બિંદુઓ હોય એ કેન્દ્ર હોય એનાથી સમાન અંતરે હોય છે. તો કેન્દ્રથી સમાન અંતરે હોય છે. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ આકૃતિના આધારે જવાબ આપો. તો એ આકૃતિ આપેલી છે, બરોબર. એમાં પહેલો પ્રશ્ન છે કેન્દ્ર, તો કેન્દ્ર ઓ છે અહીંયો. પછી ત્રિજ્યા, તો અહીંયા ત્રિજ્યા વિદ્યાર્થી મિત્રો ઓએ લો તમે, પછી ઓડી લો, ઓઈ લો, ઓએફ લો, બરોબર, ઓબી લો. ઘણી બધી ત્રિજ્યાઓ છે, તમે લઈ શકો છો. એના પછી અહીંયા વ્યાસ, તો અહીંયા વ્યાસ તમે એ બી લઈ શકો, બરોબર, સીડી લઈ શકો. એના પછી હા, એ બે વ્યાસ તમે લઈ શકો છો, એ બી અને સીડી. વર્તુળ પરના બિંદુઓ, તો અહીંયા વર્તુળ પરના કયા કયા બિંદુઓ છે? તો બિંદુ એ, ડી, ઈ, એફ, બી, સી અને જી. તો આ બધા જે બિંદુઓ છે, એ, ડી, ઈ, એફ, બી, સી, જી, એ બધા વર્તુળ પરના બિંદુઓ છે. ચલો, એના પછી નીચે આપેલ વર્તુળમાંથી માગ્યા મુજબ દોરો. તો કેન્દ્ર ઓ દોરવાનું છે. કોઈ પણ વર્તુળ હોય તો એને એક જ કેન્દ્ર હોય છે, જે એના મધ્યમાં બરાબર આવેલું હોય છે, તો કેન્દ્ર ઓ. એના પછી આપણે બીજો પ્રશ્ન, ત્રિજ્યા ઓએ દોરો. તો અહીં આપણે આજે દોર્યું એને ત્રિજ્યા ઓ એ કહેવાય, ઓ અને એ, બરોબર. એના પછી આપણે વ્યાસ દોરવાનો છે. તો અહીંયા મધ્યમાં આપણે કેન્દ્ર લઈશું અને વ્યાસ તમે કેન્દ્રમાંથી પસાર થતી જીવા દોરો એટલે એને વ્યાસ કહેવાય, બરોબર. અને એ બી એ બંને વર્તુળ પરના બિંદુઓ છે. તો આ રીતે તમારે વ્યાસ દોરવાનો છે. એના પછી પાંચમું, નીચે આપેલ માપની ત્રિજ્યાના વર્તુળ દોરો, બરોબર. તો અહીંયા તમારે 2 સેમી માપની ત્રિજ્યાના વર્તુળ દોરવાના છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમારે માપપટ્ટીની ઉપર 2 સેમી માપની ત્રિજ્યા તમારે પસંદ કરવાની છે, બરોબર. 2 સેમી માપની ત્રિજ્યા તમારે લેવાની છે અને 2 સેમીની ત્રિજ્યા લઈ પછી તમારે વર્તુળ દોરવાનું છે, બરોબર. પરિકરનો ઉપયોગ કરી અને વર્તુળ દોરવાનું છે. તો અહીંયા તમારે 2 સેમીની માપની ત્રિજ્યાનો ઉપયોગ કરી અને તમે વર્તુળ દોરો તો કંઈક આ રીતે દોરાય. પરિકરનો ઉપયોગ કરો તો યોગ્ય વર્તુળ દોરાય. અહીંયા પણ તમારે એ રીતે 1 સેમી માપની ત્રિજ્યા લેવાની છે, બરોબર. 1 સેમી માપની ત્રિજ્યા લો, તો આ રીતે 1 સેમી માપની ત્રિજ્યા લઈ પછી તમારે અહીં કેન્દ્ર રાખવાનું છે અને અહીંયા ધાર એની પેન્સિલની અને પરિકરનો ઉપયોગ કરીને વર્તુળ દોરવાનું છે. એના પછી
ચાર સેમી માપનું તમારે વર્તુળ દોરવાનું છે, તો એની અંદર પણ તમારે એ રીતે એકને કેન્દ્ર લેવાનું છે અને ચાર સેમી કર્ણ તમારે ટપકું કરી અને પરિકરનો ઉપયોગ કરવાનો છે. અહીંયા પરિકરની અણી મૂકીશું અને અહીંયા પેન્સિલ મૂકીશું અને પછી પરિકરનો ઉપયોગ કરીને તમારે વર્તુળ દોરવાનું છે. બરાબર, છ સેમી વ્યાસનું વર્તુળ દોરવાનું છે. અહીંયા શું કહ્યું હતું કે ચાર સેમીની ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું હતું, હવે એમ કહ્યું છે કે છ સેમી વ્યાસનું વર્તુળ દોરો. તો અહીંયા આપણે છ સેમી લઈશું, બરાબર, વ્યાસ લઈ લઈએ આપણે. ચલો તો અહીંયા છ સેમી વ્યાસ, અહીંયા બે ટપકા કર્યા તો બંને જે બિંદુઓ છે એ બંને વર્તુળ ઉપરના છે. હવે તમારે એના વચ્ચેનું બિંદુ લેવાનું છે. તમારે શું કરવાનું છે, એ બંને વચ્ચેનું બિંદુ કે જે ત્રિજ્યા હોય, છ સેમી વ્યાસ એટલે ત્રણ સેમીની ત્રિજ્યા થાય. બરાબર, છ સેમી વ્યાસ એટલે ત્રણ સેમીની ત્રિજ્યા થાય. તો અહીંયા જે વચ્ચે બિંદુ આવ્યું એ કેન્દ્ર થશે. હવે પરિકરની અણી વચ્ચે મૂકી અને પરિકરની મદદથી છ સેમીની વ્યાસનું વર્તુળ તમારે દોરવાનું છે. નીચે આપેલ ત્રિજ્યા પરથી વ્યાસ શોધો. તો અહીંયા ત્રિજ્યા આપેલ એના ઉપરથી વ્યાસ તમારે શોધવાનો. તો વ્યાસનું સૂત્ર, વ્યાસ બરાબર 2 × ત્રિજ્યા. તો અહીંયા ત્રિજ્યા તમને આપેલી છે 7 સેમી, તો વ્યાસ તમને મળશે 7 × 14 સેમી. બરાબર, તો આ રીતે તમારે સૂત્ર લખવાનો છે, વ્યાસ બરાબર 2 × ત્રિજ્યા બરાબર 2 × ત્રિજ્યા 11 આપી છે, તો અહીંયા 11 × 22 સેમી થશે. બરાબર, એના પછી 23 મીટર, અહીંયા આવું મીટરમાં આપેલી છે, તો વ્યાસ બરાબર 2 × ત્રિજ્યા 2 × 23, ત્રિજ્યા 23 મીટર છે, 23 × 46 મીટર વ્યાસ થશે. બરાબર, એના પછી આગળનો દાખલો, વ્યાસ બરાબર 2 × ત્રિજ્યા, સૂત્ર દરેકમાં લખી દેવાનું, એના પછી 2 × 9 કરીશું, ત્રિજ્યા 9 મીટર છે, 9 × 2 = 18 મીટર, અહીંયા મીટરમાં એકમ આપેલો છે માટે આપણે મીટરમાં લખીશું. એના પછી વ્યાસ પરથી ત્રિજ્યા આપણે એનાથી ઉલટું કરવાનું છે. હવે આપણને વ્યાસ આપેલો છે અને ત્રિજ્યા શોધવાની છે, તો ત્રિજ્યાનું સૂત્ર, વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધી થાય માટે વ્યાસને 2 વડે ભાગવા પડે. તો અહીંયા આપણે વ્યાસ 8 મીટર આપેલો છે, તો એને 2 વડે ભાગીએ તો આપણને 4 મળે 4 મીટર. બરાબર, એના પછી આપણે 10 સેમી વ્યાસ આપેલો છે, તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, તો અહીંયા વ્યાસ એ 10 સેમી છે, ભાગ્યા 2 બરાબર 5 સેમી થશે ત્રિજ્યા. બરાબર, એના પછીનો દાખલો છે, એમાં આપણે સૂત્ર લખીએ, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર, વ્યાસ અહીંયા 6 સેમી છે, 6 ભાગ્યા 2 બરાબર 3 સેમી ત્રિજ્યા થશે. એના પછી ના દાખલામાં ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 12 ભાગ્યા 2, તો અહીંયા 6 સેમી એ ત્રિજ્યા થશે. ચલો, હવે અહીંયા કહ્યું છે કે નીચે આપેલ વર્તુળ પૈકી મોટા વર્તુળ સામે ખરાની નિશાની કરો. તો અહીંયા 2 વર્તુળના માપ આપેલા છે, 1 મીટર ત્રિજ્યા અને 5 મીટર ત્રિજ્યા, તો જેની ત્રિજ્યા મોટી એ વર્તુળ મોટું કહેવાય આ બેમાંથી. હવે બીજું જોઈએ તો 5 સેમી વ્યાસ અને 3 સેમી વ્યાસ, તો જેનો વ્યાસ મોટો એ વર્તુળ મોટું. હવે ત્રીજો, 2 મીટર ત્રિજ્યા અને 50 સેમી ત્રિજ્યા, તો 2 મીટર ત્રિજ્યા છે અને અહીંયા 50 સેમી ત્રિજ્યા છે, તો 2 મીટર એ 50 સેમી કરતો મોટા થાય, 2 મીટરના સેમી કરીએ તો 200 સેમી થાય, તો 200 સેમી ત્રિજ્યા અને 50 સેમી ત્રિજ્યા, તો હવે બંનેમાંથી આપણે જાણીએ કે 200 સેમી વધારે તો કમો આવશે, ખરું.
ચોથું 60 સેમી ત્રિજ્યા અને 2 મીટર વ્યાસ. તો અહીંયા ત્રિજ્યા આપેલું છે અને અહીંયા વ્યાસ આપેલું છે 2 મીટર વ્યાસ. તો એની આપણે ત્રિજ્યા કરીએ બરાબર વિદ્યાર્થી મિત્રો તો 100 સેમી થાય. 1 મીટર ત્રિજ્યા એટલે 100 સેમી વ્યાસ. તો અહીંયા 100 સેમી ત્રિજ્યા છે, અહીંયા 60 સેમી ત્રિજ્યા છે. તો વધારે શું કહીશું આપણે? તો ખ આવશે. હવે એના પછી તમારે વર્તુળની ત્રિજ્યાનું માપ શોધવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વર્તુળની ત્રિજ્યા માપવાની છે. તો અહીં તમારે પુસ્તકની અંદર ફૂટપટ્ટીની મદદથી વર્તુળની ત્રિજ્યા માપવાની છે. તો ફૂટપટ્ટી અહીં કેન્દ્ર ઉપર રાખી અને એક બિંદુ એનો વર્તુળ ઉપર કયો પહોંચે છે બરાબર એ તમારે માપવાનું છે. અને એનું માપ તમારે લખવાનું છે ત્રિજ્યાનું કેન્દ્રથી તે વર્તુળ સુધીનું. તો અહીંયા જે કેન્દ્રથી વર્તુળ સુધીનું માપ છે એ વિદ્યાર્થી મિત્રો 5 સેમી છે. તો ત્રિજ્યા અહીંયા 5 સેમી છે બરાબર. એના પછી બીજા વર્તુળની અંદર જે ત્રિજ્યા છે એનું માપ અહીંયા 2 સેમી છે. તમારે ફૂટપટ્ટીની મદદથી માપવાનું છે. ત્રિજ્યા 2 સેમી છે. એના પછી જે વર્તુળ છે નાનું 3 નંબરનું એ ત્રિજ્યા વિદ્યાર્થી મિત્રો 1 સેમી છે બરાબર. એના પછી ચોથો જે છે એ વર્તુળની ત્રિજ્યા વિદ્યાર્થી મિત્રો 4 સેમી છે. એના પછી 11મો નીચે આપેલ જગ્યામાં અલગ અલગ ત્રિજ્યાના વર્તુળ અને અર્ધવર્તુળનો ઉપયોગ કરી ડિઝાઇન બનાવો. દાખલા તરીકે તમને અહીંયા એક ડિઝાઇન આપેલી છે. તો તમારે અહીંયા વર્તુળનો ઉપયોગ કરવાનો છે. પછી તમે અર્ધવર્તુળ અને વર્તુળનો ઉપયોગ કરી અને અલગ અલગ પ્રકારની ડિઝાઇનો બનાવી શકો છો. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરી તમારે અહીંયા વર્તુળનો ઉપયોગ કરી અને ડિઝાઇન બનાવવાની છે બરાબર. એના પછી આપેલ ત્રિકોણના શિરોબિંદુને કેન્દ્ર રાખી 2 સેમી 3 સેમી અને 1 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરો. તો અહીંયા આપણે શિરોબિંદુ જે છે ત્રિકોણના એને કેન્દ્ર તરીકે રાખીએ બરાબર. અને 2 સેમી માપનું અહીંયા વર્તુળ દોરવાનું એ બિંદુ આગળ. પછી બિંદુ આગળ આપણે 3 સેમી માપનું વર્તુળ દોરીશું અને સી બિંદુ આગળ આપણે 1 સેમી માપનું વર્તુળ દોરીશું. તો આ રીતે તમારે વર્તુળની રચના કરવાની છે. એના પછી 13મું આપેલ ઓ બિંદુ ઓને કેન્દ્ર રાખી 4 સેમી 2 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ બનાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઓને કેન્દ્ર તરીકે લઈ લઈએ બરાબર. અહીંયા ઓ હવે એને કેન્દ્ર તરીકે રાખીને અહીંયા 4 સેમી માપનું આપણે વર્તુળ બનાવવાનું છે. તો તમારે પરિકરની મદદથી 4 સેમી માપનું વર્તુળ દોરવાનું છે બરાબર. 4 સેમી માપનું અને યોગ્ય માપ લેવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 સેમી અને 3 સેમી. તો સૌથી પહેલાં આપણે 2 સેમી માપનું વર્તુળ બનાવી દઈએ બરાબર આની અંદર. તો તમારે 2 સેમી માપનું વર્તુળ બનાવવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે 3 સેમી માપનું વર્તુળ બનાવવાનું છે. તો આ રીતે કેન્દ્ર એક જ રાખવાનું છે બરાબર અને અલગ અલગ માપના અહીંયા વર્તુળ બનાવવાના છે. તો આ રીતે એક જ કેન્દ્રની અંદર તમારે 3 વર્તુળ બનાવવાના છે. ચલો આગળ જોઈએ. તો નીચેના વર્તુળમાં જો ઓ કેન્દ્ર હોય તો સૌથી લાંબો રેખાખંડ કયો થશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 ત્રિજ્યાઓ જ આપી છે ઓ બી ઓ એ અને ઓ સી. હવે ત્રિજ્યાઓના માપ સરખા જ હોય છે તો બધા રેખાખંડ સમાન માપના છે એમ લખવાનું બરાબર. તો ડી આવશે. 15મો મનહર પાસે 12 સેમી 15 સેમી અને 18 સેમી લાંબા 3 દોરડા છે.
આ ત્રણેય દોરડાથી જો વર્તુળ બનાવવામાં આવે તો કયા દોરડામાંથી સૌથી મોટું વર્તુળ બનશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 18 સેમી લાંબા, એટલે કે 18 સેમી લાંબા દોરડાથી સૌથી મોટું વર્તુળ બનશે, બરાબર? કેમ કે 18 સેમી લાંબુ દોરડું છે તો એની ત્રિજ્યા 18 સેમી થશે, એટલે વર્તુળ મોટું બનશે. હવે 16મું જોઈએ. એક 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, તે વર્તુળમાં 5 સેમીથી અડધી ત્રિજ્યાવાળું બીજું વર્તુળ એવું બનાવો કે જેથી બંને વર્તુળનું કેન્દ્ર એક જ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે અને એના પછી 5 સેમીથી અડધી ત્રિજ્યાવાળું વર્તુળ બનાવવાનું છે, બરાબર? તો સૌથી પહેલાં આપણે 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ અહીંયા લીધું. હવે બીજું વર્તુળ એવું લેવાનું છે, સૌથી પહેલાં આપણે એનું કેન્દ્ર જોઈએ, બરાબર? હવે બીજું વર્તુળ એવું બનાવવાનું છે કે જેની ત્રિજ્યા એનાથી અડધી હોય, બરાબર? એનાથી નાનું, એટલે કે અડધું હોય. તો આ રીતે એનાથી અડધું, આની ત્રિજ્યા એ 2.5 થાય સેમી, બરાબર? અને મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી થાય, એટલે કે 5 સેમીના અડધા 2.5 સેમી થાય. તો આ રીતે આપણે વર્તુળ બનાવવાના છે. એના પછી નીચે આપેલ વર્તુળમાં ત્રિજ્યાઓ કેટલી છે, કઈ કઈ? તો અહીંયા આપણે જે ત્રિજ્યાઓ છે એ લખવાની છે. તો અહીંયા કેટલી છે? તો 1 2 3 4 5 6 ત્રિજ્યાઓ છે. હવે કઈ કઈ? તો OA, OB, OC, OE, OF, OD, બરાબર? તો આ બધી ત્રિજ્યાઓ આપેલી છે. ચલો એના પછી આપણે ખાલી જગ્યા પૂરોનો પ્રશ્ન જોઈએ. પહેલો, વર્તુળના કેન્દ્ર તથા વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય? તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુને જોડે એને ત્રિજ્યા કહેવાય, બરાબર? વર્તુળના બે વ્યાસના છેદ બિંદુને શું કહેવાય? તો કેન્દ્ર કહેવાય. કેમ કે વર્તુળનો વ્યાસ હોય કેન્દ્રમાં થઈને જ પસાર થાય, અને બે વ્યાસ છેદે એ કેન્દ્ર હોય, બરાબર? પછી આકૃતિના આધારે જોડકા જોડો. તો અહીંયા કેન્દ્ર, તો કેન્દ્ર શું છે? ઓ. તો અહીંયા ઓ આપીશું. ત્રિજ્યા, તો OA આવશે. વ્યાસ છે તો BC, આ વ્યાસ કહેવાય, બરાબર? આ ત્રિજ્યા કહેવાય. એના પછી સૂચના મુજબ કરો. આપેલ વર્તુળમાં વ્યાસ PQ દોરો. આપેલ જે વર્તુળ છે એની અંદર વ્યાસ છે ને એ PQ દોરવાનો છે. તો અહીંયા P અને Q બે વર્તુળ પરના બિંદુ આપણે લેવાના છે. તમારે ફૂટપટ્ટીની મદદથી દોરવાનું છે. એના પછી 8 સેમી વ્યાસનો વર્તુળ દોરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે 8 સેમી વ્યાસનો વર્તુળ દોરવાનું છે, એટલે કે મોટું વ્યાસ, એટલે 4 સેમી ત્રિજ્યાનો વર્તુળ દોરીએ એવડું વર્તુળ થશે, બરાબર? હવે એની અંદર તમારે દર્શાવવાનું છે કે 8 સેમી વ્યાસ. તો અહીંયા નામ આપી દઈએ AB, અને અહીંયા લખી દેવાનું કે 8 સેમી વ્યાસ, બરાબર? તો આ રીતે તમારે 8 સેમી વ્યાસનો વર્તુળ દોરવાનો છે. એના પછી નીચે આપેલ વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. તો અહીંયા જે વર્તુળ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એની ત્રિજ્યાનું માપ તમારે શોધવાનું છે. તો અહીં તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને ત્રિજ્યાનું માપ શોધવાનું છે, અને અહીં ત્રિજ્યાનું આપણે નામ દર્શાવી દઈએ. અહીં જે ત્રિજ્યા આપેલી છે ફૂટપટ્ટીથી માપતો વિદ્યાર્થી મિત્રો, 3 સેમી થાય, બરાબર? એના પછી 9મું છે, 24 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યા એ વર્તુળના વ્યાસ કરતો અડધી હોય, બરાબર? એટલે વ્યાસ ભાગ્યા 2. તો અહીંયા વ્યાસ એ 24 સેમી છે, તો 24 સેમી ભાગ્યા 2 કરીએ તો અહીંયા 12 સેમી ત્રિજ્યા થાય. એના પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, એ 18 મીટર ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ શોધો. તો વ્યાસ એ ત્રિજ્યાનો 2 ગણો હોય, બરાબર? તો અહીંયા 18 સેમી ત્રિજ્યા આપેલી છે, 18 મીટર. તો અહીંયા 2 × 18 કરીશું તો 18 × 2 = 36 મીટર વ્યાસ થશે. તો આ રીતે તમારે સોલ્યુશન કરવાનું છે.